નર્મદાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. આજના દિવસે અત્યાર સુધીમાં 50,000 પ્રવાસીઓ નોંધાયા છે, ત્યારે નાતાલના મિની વેકેશન માટે કેવડિયામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. 32 ડિસેમ્બર સુધી જિલ્લાની તમામ હોટેલ્સ અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થયું છે, ત્યારે પોલીસ અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે. પ્રવાસીઓનો ધસારો જોતા એક્સ્ટ્રા એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 1,00,000 પ્રવાસીઓ આવે તેવી આશા છે. આજે નાતાલની રજા છે અને નાતાલની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આજે લગભગ 40,000થી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે દેશ અને દુનિયામાં પ્રચલિત બનેલું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ હવે જે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. આપણી સાથે પ્રવાસી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ કે અમે ક્યાંથી આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે. બિલકુલ આવવા જેવું છે. ત્યારે આપણે અન્ય એક વ્યક્તિ સાથે વાત કરીએ. નાસિક થી સાહેબ, સૌ પ્રથમ તો ઠંડી તો ગુલાબી ઠંડી છે હો ગુજરાતમાં. અરે અમે હોટલમાં રોકાણ તો એકદમ ફાંગરી છે એવી ઠંડી, ને ખરેખર બહુ આનંદ થાય છે. ને જે આ સરદાર વલ્લભભાઈ પટેલ ખરેખર એમના માને ધન્યવાદ છે કે લોખંડી પુરુષ આખા ઊભા છે અહીંયા, એને માને ખરેખર ધન્યવાદ છે. ને મોદી સાહેબને પણ ધન્યવાદ છે. બિલકુલ મોદી સાહેબ ખાસ વાત કરીએ તો જે હવે જે અવનવા નવા પ્રોજેક્ટો અહીં બનાવવામાં આવી રહ્યા છે, 17થી વધુ પ્રોજેક્ટો બની ચૂક્યા છે. ત્યારે દેશ અને દુનિયામાં પ્રચલિત થયેલો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ. તમે પણ મુંબઈથી આવ્યા છે તો હવે આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા વધે અને લોકોને શું કહેશો? અમે તો ખરેખર તો બધાને કહેશું કે નહીં આ જવું જોઈએ, નહીં આવવું જોઈએ. ને આ તો વર્ષોથી સમજો કે આ જગ્યાથી પણ મોદી સાહેબ આવ્યા ત્યારથી એ બહુ મોટું ડેવલપ થઈ ગયું છે. અને આવું તો વારંવાર નવા નવા પ્રોજેક્ટ કરતા રહે તો ટુરિઝમ ને વિદેશથી પણ જે આવે એને એ લોકોને પણ સમજો કે જ્યાં આપણા ગુજરાત અને ભારતનું પણ સમજો કે કંઈક એ પ્રેરણા લઈને જાય કે નહીં. બહુ સારો પ્રોજેક્ટ થઈ રહ્યા છે, સારું ટુરિઝમ બની રહ્યું છે. ને લોકલ જે અહીંયા સ્થાનિક છે એ લોકોને સાથ સરકાર આપવો જોઈએ કે અહીંયા કને ટુરિઝમ આવે એને વેલકમ કરવા જોઈએ અને એને વ્યવસ્થિત સમજો કે ગાઈડ કરવું જોઈએ છે. ખાસ વાત કરીએ તો જે કોરોનાની ચોથી લહેર પણ હવે આવી રહી છે અને પ્રિકોશન અહીં પણ રાખવામાં આવ્યું છે, તમને પછી કેવું લાગે? નહીં, અત્યારે તો એવું લાગે છે કે આપણે જે મોદી સાહેબની ગાઈડન્સના હિસાબે ચાલી રહ્યા છીએ તો બધા સેફ છે અને એની કેર પણ કરે છે અને અત્યારે સમજો આપણને કાંઈ પણ એ તકલીફ દેખાતું નથી અત્યારે. બિલકુલ, તમે સાંભળ્યું તેમ કે ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં પ્રિકોશન પણ રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જે આવનારા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેના માટે એસટી બસની પણ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આજના દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે જે નાતાલની ઉજવણી છે એ હવે જે પ્રવાસીઓ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ મનાવવા માંગે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ સાથે સમાચાર.